જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ લોક. ચાલો મા ભગવાનના દર્શન અહીંથી કરી લ્યો. આજે તુલસીજીના દર્શન કરી લ્યો. જય સ્વામિનારાયણ તુલસીજી, જય સ્વામિનારાયણ ભગવાન. તો આજે છે ને, આજે છે ને થેપલાની રેસીપી શેર કરવાની છું. તો પ્લીઝ મારો વિડીયો એન્ડ સુધી જોજો. જેનીએ પણ સબસ્ક્રાઈબ નથી કર્યું પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, મારા વ્યૂ વધારો પ્લીઝ. મારે છે ને અમુક આવર્સ ઘટે છે, તો હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું. ઘણા બધા છે ને વિડીયોઝ તો બધા લોકો જોવે છે, પણ લાઇક પણ નથી કરતા અને કોમેન્ટ પણ નથી કરતા. પ્લીઝ કોમેન્ટ કરો, લાઇક કરો. જો થેપલાનો વિડીયો એની સુધી જોઈ લો. આજે થેપલા બનાવું છું, તો તેના માટે છે ને મેં ઘઉંનો લોટ લઈ લીધો, ચણાનો લોટ લઈ લીધો. હવે એમાં હું મૂકીશ તેલ, મૂણ માટે તેલ મૂકી દઈશ. ને મૂળ માટે તમે તેલ મૂકો ને તો ધ્યાન રાખવાનું, ઓવર થઈ જાય ને તો પણ તમારા થેપલા છે ને તૂટી જશે. એટલે તમારે છે ને પ્રમાણનું તેલ નાખવાનું. ધારો કે આ છે ને 10 થેપલા થશે, એમાં છે ને મેં આ 1 પાવરું તેલ મૂક્યું છે. 1 પાવરું તેલ એ પ્રમાણે મૂકવાનું, કારણ કે એના કારણે છે ને તમારા થેપલા ફાટી જાય, એટલે કે તૂટી જાય. બરાબર. આજે છે ને સિમ્પલ થેપલા બનાવવાની છું. મારી પાસે મેથી હતી સૂકી, તો મેથી મૂકું છું, લાલ મરચું, હળદર થોડી વધારે મૂકવાની એટલે પીળા થાય, ધાણા જીરું, આ ફ્રેશ ધાણા જીરું લાવી છું ને એ છે, નિમક તમે જમતા હોય ને એ પ્રમાણનું નાખવાનું. ઠંડી પાણીથી આટલો બાંધુ છું. છે ને આવી રીતે લોટ બાંધી લેવાનો. કોઈને મેથીના થેપલા ખાવા છે ને, તો મને મેસેજ આવ્યો હતો કે મેથીના થેપલા કેવી રીતે કરાય, કે અમારે છે ને લોટ કે છે ને ફાટી જાય, કે બનાવવા જાય ને તો તૂટી જાય એમ. તો એમાં કાં વધારે મૂણ થયું હોય ને કાં કરકો આટો હોય, એ વધારે મૂણ થયું હોય ને તો એ છે ને રોટલીનો થેપલા છે ને ફાટી જાય. એટલે ઘઉંનો લોટ ઓછો પડ્યો હશે ને બાજરાનો લોટ વધારે પડ્યો હોય ને તો પણ થાય એમ. તો હું ઇન્ડિયાથી આટો લાવી છે ને એ એકદમ ચીકાસવારો હોય, એટલે છે ને એમાં ઠંડુ પાણી જ ઉમેરીશ. ઠંડુ પાણી જમીને આજે માં કિશનભાઈ આવ્યા છે. તમે કિશનભાઈ વિડીયામાં આવે ને તમાર વ્યૂઝ છે ને બહુ વધે. પ્રોબ્લેમ એ છે કે કિશનભાઈ લંચ બ્રેક ઉપર જાય ને કામે, દરરોજ એક બેસે જેને માટે હોય મમ્મી ની. એમ પૂછવા માટે નહી કે કેન્સર કેમ છો, સારું છે, ખારું છે, એવું કઈ ચિંતા નથી મમ્મી ને. મારું ટાઇટલ કરી દે, મારું થંબનેલ કરી દે, દરરોજ મેસેજ આવે મને. એ તો છે જ, એટલે એમ જ કેવું પડે ને કા, કે મારે મારી મેસેજ હું મૂકું છું તો ઘણા બધા એમ કે છે કે તમારી મેસેજ ટાઇટલ હોય ને કે બહુ ફની હોય છે, કે તમારે કે અન્ડરસ્ટેન્ડ નતા તમે હું મૂકું છે,
કે અમારું ઇંગ્લિશ છે કાચું છે એટલા માટે બરાબર. ને ઘણા બધા પૂછે છે કે તમે મસાલાના મસાલા જ્યાંથી લીધા ને મરચું હળદર ધાણા જીરું, તો એ કે એડ્રેસ મોકલો તો હું તમને છે ને ડિસ્ક્રિપ્શનમાં એમના નંબર શેર કરીશ. નરોડા છે, અમદાવાદ નરોડા નિકોલ કહેવામાં આવે. બોલો. તો ઘણા બધા છે ને સોરી છે ને મસાલા મેં ક્યાંથી લીધા ને એનું એડ્રેસ માંગ્યું છે મારા સબસ્ક્રાઈબર, તો તમને છે ને હું એમના મેં નંબર લીધા છે તો નંબર હું તમને મોકલી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, એટલે તમે એ લોકો સાથે વાત કરી લેજો કે એડ્રેસ ને ના પાડી મને એટલા માટે. એટલે એ લોકો છે ને કે અમારે અમારું એડ્રેસ ને એ લોકોની કંઈક વેબસાઇટ છે, તો હું તમને ફોન નંબર મોકલીશ ને તો તમે એ લોકો સાથે વાત કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં હું ફોન નંબર મૂકી દઈશ. એનું નામ છે શ્રી ઉમિયા ભંડાર, નરોડામાં આવેલું છે, અમદાવાદ નરોડા નિકોલ કહેવામાં આવે છે. ઓકે ચાલો અમે હવે ચેકા કરી લઈએ. દીકે ચા તો મૂકો નહીં આપણે. ચા તો હા ભૂલાઈ ગયો. ઘણા બધા એમ કે છે કે ઘણા બધા તેલ ઓછું ખાય બરાબર, તો હું છે ને હંમેશા તેલ ઓછું જ વાપરું છું કે મને થેપલામાં તેલ ઉમે વધારે ના જોઈએ, કે હું છે ને થેપલામાં ઓછું તેલ મૂકું કે આવી રીતે જે ચડવો ચડી જાય ને પછી ઉપરથી આવી રીતે સ્પ્રિંકલ કરી લેવાનું, એટલે છે ને મસ્ત ના થેપલા તમારા છે ને કોરા, તમારા થેપલા કોરા પણ ના થાય ને મસ્ત થાય પોચાઈ દઉં. આ વખતે મેં દહીં એટલે નથી ઉમેર્યું, આ વખતે દહીં એટલે નથી મૂક્યું કે લોટ છે ને ઇન્ડિયાનો છે ને એટલે એકદમ પોચો છે, એટલા માટે તમારા થેપલા કોરા પણ ના થાય ને મસ્ત થાય પોચાઈ દઉં. આ વખતે મેં દહીં એટલે નથી ઉમેર્યું, આ વખતે દહીં એટલે નથી મૂક્યું કે લોટ છે ને ઇન્ડિયાનો છે ને એટલે એકદમ પોચો છે, એટલા માટે અમે છે ને ઓછું નાખીએ છીએ તે. કેટલા મસ્ત થેપલા થયા છે સોફ્ટ. મસ્ત થેપલા થયા છે જે કિસે ને એક ફોટો પાડી દે ને તને. ચાલો બધા થેપલા જમવા. ભાઈ વા થેપલા મસ્ત થયા, તમે પણ બનાવજો બધા. ચણાનો લોટ લેવાનો, ઘઉંનો લોટ લેવાનો, એમાં કિશનભાઈ ને જોબ મળી છે એટલે કિશનભાઈ છે ને અહીંયા નથી, કિશને બીજા ગામે જોબ મળી છે એટલે કિશન મહિનામાં એક વખત આવશે, એક મહિનો થયો ને એટલે આવ્યો, સમય છે ને મંદિરે એટલા માટે ને કે મમ્મીને પણ મળી આવું. થેન્ક યુ. તો મેં કે ચાલે એના માટે આજે થેપલા કરી દીધા મેં, તો મેથી ના થેપલા કર્યા છે, તો પ્લીઝ તમે બધા પણ જમવા આવજો. ઓકે થેન્ક યુ. સે સબસ્ક્રાઈબ. થેન્ક યુ. સે સબસ્ક્રાઈબ ને લાઈક માય યુટ્યુબ ચેનલ. બાય બાય કહી દો. બાય બાય.